ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા શાસ્ત્રી હરિનારાયણ સ્વામીજી, સર્વે સંતો, સર્વે ભાવિક ભક્તજનો, જીવાત્મા અને પરમાત્મા આ બેની વચ્ચે કોઈ વિનિમય માટે જો વ્યક્તિ હોય ને તો સંત છે. જીવાત્મા અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા પાસેથી જે કંઈ મેળવવું છે, જે કંઈ પામવું છે, એના મીડિયા એક સંત જ બની શકે છે, બાકી કોઈ વસ્તુ બની શકતી નથી. કારણ કે સંત છે ને એ સીડી છે. સીડીનો એક પગથિયું ઉપર હોય અગાસી સાથે, અને એક પગથિયું આપણી પાસે પહેલો પગ જ્યાં મૂકવાશો ત્યાં હોય. સીડીનો અર્થ શું? ખાલી ઉપર જ પગથિયું હોય તો આપણે ક્યાં પગ દઈને જવું ત્યાં, અને ઉપર પગથિયું ન આમતો હોય તો આપણે ચડીને જવું ક્યાં? ત્યારે એક પગથિયું અગાસી સાથે છે ને એક પગથિયું જમીન ઉપર છે, એટલા માટે આપણા માટે સીડી બની શકે છે. ત્યારે સંત દેહ કરીને આપણી સાથે છે અને અંદરથી પરમાત્મા સાથે છે, એટલે મોક્ષો માટે એક સીડી બની શકે છે. અને જો આપણી સાથે એ મનુષ્ય રૂપે આપણી સાથે ન હોય તો તમે કેવી રીતે પહેલું પગ મૂકી શકશો, કેવી ટચ કરી શકશો, કેવી રીતે વાત સાંભળી શકશો? માટે હરિનારાયણ સ્વામી એક કલાક સુધી આપણો ગુણાતીત અમર વારસો, ગ્રહસ્થ કમાઈ કમાઈને પોતાનો પૈસો બેંકમાં મૂકે છે, કમાઈ કમાઈને પૈસો બધો બેંકમાં મૂકે છે. મારા ઠાકોરજીની પાસે જેટલી સંપત્તિ છે બધી એની બેંકમાં પડી. બેંક કઈ સંત છે? સમજાય છે તમને? ઠાકોરજી સંબંધી સંપત્તિ તમારે જે કંઈ મેળવવું હોય ને એ સંત પાસેથી મળે છે. અને મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મોક્ષનું દ્વાર ઉઘાડું ક્યાં થાય? અને ભગવાનની તમામ ધર્મો એકાદશ સ્કંદમાં નવયોગેશ્વરને જનકના સંવાદમાં જે ભાગવત ધર્મ કહેવાના, કહેતા ભગવાનના દિવ્ય ધર્મો ગુણો કહેવાના, એ મોમોક્ષને ક્યાંથી મળે? બેયનો જવાબ એક જ, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિયુક્ત એકાંતિક સંતના પ્રસંગ થકી. સંગ નહીં, પ્રસંગ. સંગ એટલે હારે રહેવું, અને પ્રસંગ એટલે અંતરાત્મા સાથે રહેવું. સંતના અંતરાત્મા સાથે રહેવું એ પ્રસંગ છે, દેહ કહીને હારે રહેવું એ સંગ છે. તો આપણે પ્રસંગ સુધી પહોંચવાનું તો તમને મિલકત મળે. હજી તમને એક કહું, એક ગ્રહસ્થ પુરુષ છે, એને પોતાને એક બાળક જોઈએ છે. બાળક જોઈએ છે વંશ પરંપરા માટે. ત્યારે એના હૃદય, એના શરીરમાં રહેલું શુક્રાણુ સ્ત્રીના ગર્ભમાં જાય છે અને ત્યાં સંપૂર્ણ બાળકનું નિર્માણ થાય છે. અને ત્યાર પછી એ પુરુષને બાળક મળે છે. પણ એને બાળક જોઈએ છે તો પોતાનું શુક્રાણુ મૂકે છે ક્યાં? સ્ત્રીના ગર્ભમાં મૂકે છે. પરમપિતાને કોઈ જીવાત્મા જ્યારે મુક્ત તરીકે જોતો હોય ને, ત્યારે મારો વાલો એ સંતના યોગમાં એને મૂકે છે અને ત્યાં એનું ડેવલપિંગ થાય છે અને મારા વાલાને એ મુક્ત તરીકે મળે છે. આપણે ધન્યભાગી છીએ કે આપણને ક્યાં મૂક્યા છે? એવા સંતના ઉદરમાં મૂક્યા છે, એવા સંતના સાનિધ્યમાં મૂક્યા છે, ચોક્કસ નિર્માણ થશે. અને ગીતાજીમાં આટલું જ લખ્યું છે. આમ તો ઘણીવાર બાળકો વચ્ચે બેઠા કહેતા કોઠીમાં અનાજ ભીર્યું છે, એમાંથી નીકળતું જાય, કંઠી ઘંટીમાં જતું જાય, લોટ થતો જાય, પિંડા વળતા જાય, રોટલી થતી જાય, અને ખાનારા ખાય પછી ટોયલેટ જતા મળ થતું જાય. એ અનાજનો અંતિમ છડો ક્યાં આવ્યો? મળ આવ્યો. પડ્યું રહી બધા હળીને ધૂળ થઈ જાય, વેરાઈ જાય, વેસ્ટ જાય, પણ એમાંથી જે દાણા ધરતીને પામે, કુશળ ખેડૂત વાવે અને એમાંથી જે ઉગે એ અનંતની યાત્રાએ જાય. આ ભંભો છે બ્રહ્માંડનો. તો અનંત કોટી જીવાત્માઓ, હમણાં પુરાણી સામે યાદ કરી પ્રેમ પ્રકાશ સામે કહેતા, નિગોદ નામના પ્રાણી એટલા સૂક્ષ્મ છે કે હોય ને અણી ઉપર ટોળાને ટોળા વસે છે. નિગોદ નામના પ્રાણી, આપણે મટકું મારી તેને હાથ પેઢી બદલી જાય. બોલો, આપણને એવું થયું છે અમે કંઈ નાના છીએ, હવે અમારે આ મટકામાં હાથ પેઢીએ નહીં બદલે, પણ બ્રહ્માના મટકામાં આપણી 11 પેઢી બદલી જાય છે. સમજાય છે તમને? બ્રહ્માજીના મટકામાં આપણે 11,666 વર્ષ એના મટકામાં વ્યાજ આપણા. ફરીવાર, એક કોઠીનું અનાજ
નીકળતું જાય ને એનો છેડો ક્યાં જાય છે? મોળ થવામાં. પડ્યું રહે હડી જાય છે, વેસ્ટ જઈએ. પણ જે વવાઈ જાય છે યોગ્ય ધરતીમાં, યોગ્ય સંવાહક મળે તો અનંતની યાત્રા જાય. ઠાકોરજીને આપણા ઉપર દયા નથી? જીવ પ્રાણી માત્ર બુભુક્ષુ મોળ થઈ જાય કહેતા જન્મ મરણ લગતા વિષયમાં હડતા 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 એમાંથી ખબર નહીં બાંય ઝાલીને કાઢી લીધી બારણે. આપણે બધાએ સત્સંગમાં વવાઈ ગયા. અમે ઘણીવાર પૂછીએ કે ભગવાન કોઈ જીવ ઉપર અતિરાજી થઈ જાય, અતિરાજી થઈ જાય ત્યારે મારો વાલો એ જીવને શું આપતો હશે? એક જ શબ્દ છે, સુયોગ. યોગ નહીં, સુયોગ. મારો વાલો જીવાત્માને એક સુયોગ કહેતા. કયો સુયોગ? સારા સંતોના યોગમાં એને મૂકી દે. એટલા માટે ગીતાજી લખ્યું, યોગ ક્ષેમમ વહામ્યહમ. યોગ ક્ષેમમ. આખો ગીતાજીનો ઉપયોગ ઉપદેશ ભગવાને આપ્યો, પણ અર્જુનને કીધું એ, હું તને જે જ્ઞાન આપું છું તો નિમિત્ત માત્ર, કિંચિત માત્ર છે. બાકી મારું જ્ઞાન ને મારા ધર્મો તને તત્વવિદહ કોક સંત મળશે ને ત્યાંથી તને મારું બધું મળશે, બાકી હું તો તને કિંચિત માત્ર આપું છું. ત્યારે આપણને શું મળ્યું છે? આ ગુણાતીત વારસો. પણ તમે જો લખ્યું જ્યોત છે, જ્યોત છે ગુણાતીતાને સામેની જ્યોત મહારાજ થકી પ્રગટી. પણ જ્યોત એક મલ કુસ્તી આવડતી હોય બીજાને શીખવાડે ને તો થોડીક શીખનારને કામ કમી તો રહી જાય. એ બીજાને શીખવાડે, એ બીજાને શીખવાડે, એ ત્રીજાને શીખવાડે, ઘટતું જાય. પણ એક જ્યોતથી બીજી જ્યોત પ્રગટ્યામાં કંઈ જ્યોત ઘટે ખરી? ત્રીજી જ્યોત પ્રગટે તો ત્યારે જ્યોત છે, જ્યોત જલે. ગુણાતીતાનંદ સ્વામીની સર્વોપરિની જ્યોત, ત્યાગ વૈરાયની જ્યોત, હરિનારાયણ સ્વામી કેટલું સરસ દ્રશ્ય શ્રાવ્ય સાથે આપ્યું, મુદ્દા સહિત આપ્યું કે ગુણાતીતાનંદ સ્વામી કોણ વ્યક્તિત્વ હતું. એમ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહોતું. અને એ જ્યોત ઝીલી બાલમુકુંદા સ્વામીએ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજથી, ગુરુ મહારાજથી લઈને આપણા સુધી પહોંચે છે, કેવડી મોટી વાત. તમને સંપ્રદાયનો અર્થ આવડે છે? સંપ્રદાયનો અર્થ કે નહીં? એમાં શું મોટી વાત છે? અહીંયા બે પડી રોટલી, મગજનો લાડુ, બહુ તો ખાટા મરચ, ઉતારાનો સારી વ્યવસ્થા, ફાઇવ સ્ટાર. પણ સંપ્રદાયનો અર્થ શાસ્ત્રીજી મહારાજ વ્યક્તિ સાથે આપતા. સમ એટલે રૂઢી રીતે, પ્ર એટલે પરંપરા, દાય એટલે હિસ્સો. કયો હિસ્સો? દાય એટલે હિસ્સો. તમારી મિલકત તમારા છોકરાને મળે ને, જિજ્ઞેશભાઈને મળશે ને મગનભાઈ, એની મિલકત વાહે શું નામ છે, હા એને મળશે, એને મળશે. ત્યારે મારા વાલાએ જે ગુણાતીતાનંદ સ્વામીને વારસો આપ્યો, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એકવાર મેણું માર્યું. કોને કીધું આવડા મોટા સર્વ અવતારી? મારો સ્વામીને મને કાનમાં કહી ગયા છે લો. અને અમારી પરંપરા છે ને નાદ સૃષ્ટિ, તમારી પરંપરા બુંદ સૃષ્ટિ છે. તમારે બુંદની પરંપરા છે, અમારે નાદની પરંપરા. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સ્વામીને મને કાનમાં કહી ગયા એટલે નાદ આપી ગયા, સર્વોપરી છું એમ, એ પરંપરા હું વહાવું છું એમ. ત્યારે પણ એવા સંતો પાસે ત્રણ વસ્તુ ગીતાજી બતાવી. તમારે એવા મહાસંત પાસેથી ઈશ્વરની અધ્યાત્મ મિલકત મેળવી હોય તો ત્રણ વસ્તુ લઈને તમે જાયજો. પરિપ્રશ્નેન પરણીપાતેન સેવ્યા. પરિપ્રશ્નેન અંતરની ભૂખ લઈને જાયજો. કેની અત્યારે લાગી જ છે, અત્યારે ભંડારમાં કેવી જાઓ તમે? પેટની ભૂખ લઈને જાઓ. આ પેટની ભૂખની વાત નથી, અંતરાત્માની ભૂખ છે. અને અંદરની જિજ્ઞાસા, કોઈ પ્રકારે કોઈ રે ઉગારો મને કાળથી સોંપવું, તેને આ સોંપવું તેને. આમ તો એક રાજાને એવું થયું કે મારે ભગવાન મેળવવા છે. તે ક્યાંથી ભગવાન મળે? તો કે ભગવાન તો ગમે ત્યાંથી મળી રહે. તો કે દી જાઓ, બહુ કીધું ગુરુને. તો કે જા, પ્રેમ તત્વ હોય તેના બદલામાં ભગવાન મળે, પ્રેમ લઈ જા. તો રાજા પાસે તો સોના ચાંદી ઉપડ્યો, એક દુકાને બેઠા, શું મળે? તો કોલસા મળે, અહીં શું મળે? સોનું મળે, અહીં શું મળે? કાપડ મળે. એક ઠેકાણે પાંચ જણા બેઠેલા પુસ્તક લઈને, અહીં શું છે? તો કે અહીં તો જ્ઞાન ને પ્રેમનો વેપાર છે, કથા હાલતી છે. આપણે અહીં બ્રહ્મસત્રમાં શું ચાલે છે? તો કે મને આપશો? તો કે એમનો કેમ? તો કે પહેલાં માથું મૂકો પછી પ્રેમ મળે, મેળાવે. તમને પહેલાં કે બ્રહ્મસત્રમાં આવું તો કે ઘર બહાર છોડી દો, આવું કાયમી માટે તો મળે. એ કહેવાય
તો કે માથું મૂકો તો પ્રેમ મળે. ઓલો ભાગ્યો છેવટે ગુરુ પાસે ખૂબ રખડી રખડી ગયો. ગુરુ કે ક્યાંય પ્રેમ ન મળ્યો તો કે એક ઠેકાણે વેચાવો તો શું થયું? તો કે માથું મૂકવાનું કહે છે. ગુરુ કે બેટા સો માથા જાતા રે સોંગો છોગાળો, હો હો માથા આપો તો ન મળે, આપી દે માથું. અને રાજાએ જ્યાં ડગલા મૂકીને દોટ મૂકી તો ગુરુ કે ભયો એ પાછો, હવે માથું મૂકવા તૈયાર થયો એટલે હવે તને હું ભગવાન પ્રાપ્તિ કરાવીશ. કે સમજાય છે ને તમને? ત્યારે પરિપ્રશ્ન. અને શ્રીજી મહારાજે ત્રણ વસ્તુ મૂકી છે, તમે શબ્દો યાદ રાખજો વચનામૃતના. એક જોઈએ ખપ, બીજો જોઈએ આગ્રહ, અને ત્રીજી જોઈએ દાજ. મળે, સમજાય છે તમને? અશુભ ટાળવા માટે દાજ હોવી જોઈએ. આપણા અંતરમાં અશુભ ગાઢ થાય, અશુભ સ્વપ્નો આવે, અશુભ ઠેકાણે દ્રષ્ટિ પડે તો મુમુક્ષને દાજ થવી જ જોઈએ. દાજ ન થાય એ કોઈ ચોખ્ખો ન થાય. તો આપણી જ્યારે કોઈ આજ્ઞા લોપાઈ ગયો, ગાયડા વગરનું પાણી પીવાઈ ગયું, તો થાય કે આ કોઈ પ્રકારે મહારાજની આજ્ણા લોપાય તો, નાનું વચન લોપણ હોય તો મોટું વચન લોપાય એવી દાજ થાય ને, એ એકદી જગતમાંથી બહાર નીકળે નીકળે. લખ્યું જુવાનીમાં જેને ઘાટ ટાળવાની ચાડ હોય ને એ બહુ આગળ વધી જાય. તો એક તો જીવનમાં દાજ થવી જ જોઈએ. જે દાજ બંધ થઈ ગઈ તે દે આપણું જીવન શુદ્ધિમાંથી અટકી ગયું, કોઠે પડી જાય, ડાળા ચાવી જાય તો ખબર ન પડે પછી. એટલે ડોશીમાં દૂધ ગરમ કરીને ઠારવા મોકલીને બિલાડો કરી ગયો કોઠલામાં, ત્યારે ડોશીમાં થાળી મેળ્યા વગાડવા. જુવારને કે બાપા માજી શું કરો? તો કે બિલાડો કરી ગયો, એની ભાષામાં બોલાવે ને તો ડોશી તો નીકળતો નથી. કે ડોશીમાં ખોટી તમે તકલીફ લ્યોમાં, એ બિલાડો છે ને એ કહારાનો બિલાડો છે, એ તમારી થાળીના અવાજથી ન જાય. અહીંયા તપેલા ટીપાતા હોય, અહીંયા કોઠે પડી ગયો. એમ ઘણી વાર આપણને કોઠે પડી ગયો જેવું તેવું તો આપણને કંઈ ગણતરીમાં ન આવે, પણ અંતરમાં દાજ થવી જ જોઈએ. મુમુક્ષુ હોય તો દાજ થવી જોઈએ, બુભુક્ષુ હોય તો ન થાય. કેવી દાજ થવી જોઈએ? મહારાજ કે પંચામૃત ભોજન જમતો હોય ને એમાં ખૂબ ભરીને કોઈ ધૂળ નાખે તો દાજ થાય કે ન થાય? બળબળતો ડામ દેતો, તમે સારા કપડાં પહેરી નીકળ્યા હોય ને ચોમાસાનું ખાબોચું ભરાણું ફાટ ભરવી નીકળે, તમને ભરી મૂકે, શું થાય? તમે અહીંથી બહાર નીકળતા હોન્ડાની સીટને કોઈ બ્લેડ મારતો હોય તો દાજ થાય કે ન થાય? થાય દાજ. પણ એ બધી દાજો તો લોકની છે, પણ મુમુક્ષના હૃદયમાં અશુભ ઘાટ, અશુભ ઘાટ, અશુભ દ્રશ્ય તરફ ખેંચાણ તો દાજ એ ચોખ્ખો થઈ જ જાય. બીજું ખપ, અંદરની ભૂખ હોવી જોઈએ. મુક્તાનંદ સ્વામી સભામાંથી કાઢી મૂકતા નવેડામાં કાન રાખીને ઊભા, શું છે આ? એ ખપ છે. ચોવીસેક કલાક ખપ મેળવવું છે, મેળવવું સાધુ પાસે હું લઈને જાઉં? ખપ લઈને જવું, અંદરનો ખપ, એને બહુ મોટો માલ મળે. આ સત્સંગમાં જે ખપથી આવેલો છે એને બહુ મોટો માલ. જમકુભાઈ રાજ છોડીને ગયા ગઢપુરમાં, સાતમે દિવસે જીમકુભાઈ મહારાજે પૂછ્યું જીવુભાઈ લાડુભાઈ કે ઓલા નવા એક મહેમાન આવ્યા છે, હા મારા સાત દિવસથી આવ્યા છે, શું કરે? અરે મહારાજ એની વાત નહોતી, ઘોડસાળ સાફ કરી નાખે, ગાયર કરી નાખે, વાસણ ઉટકી નાખે. મહારાજ કે ઓળખો છે ને? ના મહારાજ, ઉદયપુરની મહારાણી. હવે મારા રાણી મહારાજ એ તો આવું કામ કરે. મહારાજ ખપવાળા છે. આપણે કેમ છે? કેને હમણાં જેટલું પીરશે એટલું ખાઈ જવું, ખપ છે તો બધી. ત્યારે અંદરનો ખપ લઈને સંત પાસે જાઓ તો તમને 5% મળશે. ને કાંઈ નવાણ માજી કોષ નમે છે નિમા પ્રમાણે. અને ત્રીજું આગ્રહ, ત્રીજું 24 કલાક. ગુણાતીતાનંદ સ્વામીને આગ્રહ કેટલો? પુસ્તક પડી ગયું પછી હાવણો લઈને 24 કલાક. આપણે નાયણ ભગતને આગ્રહ કેટલો? મને મેમનગર છેલ્લે રહેતા, મેં જોયા હતા. હા, ઊભા નથી શકતા તો પોતું લઈને બેઠા બેઠા ઢવડાતા ઢવડાતા પોતું મારતા મારતા સિંહાસન સુધી પહોંચી જાય. બોલો, આ આગ્રહ કેટલો? અને આગ્રહવાળા ઉપર ભગવાનની મોટી, બહુ મોટી ત્રણ વસ્તુ. એક તો કરવાનો અંદરનો ખપ, અને અશુભમાં દાજ. દાજ, ખપ અને આગ્રહ, ત્રણ વસ્તુ આવે એટલે એના જીવનમાં કોઈ કમી ન રહે. ફરી વાર, પુરુષ પત્નીના ગર્ભ મૂકે છે એમાંથી બાળક પ્રાપ્ત કરે છે. મારો વાલો મુમુક્ષને ક્યાં મૂકે છે? કોઈ મુમુક્ષ આવતા મારે કે જાઓ મુક્તાનંદ સ્વામી પાસે. અને એટલું તો સમજી લેજો, કલ્યાણ સ્વામિનારાયણ આપશે, પણ ભાગવતી જીવન તો સંત જ આપવાનું, બીજો કોઈ નહીં આપી શકે. મારો ઠાકોરજી નહીં આપી શકે, આપી શકે એમ નથી બોલતો, પણ નહીં આપે. એને જોતું હશે ક્યાં મોકલશે? નહીં આપી શકે. એ પોતાના પેટમાં રહેલું શુક્રાણુને પુરુષ શરીર નહીં આપી શકે. એ તો કોણ આપશે? એ સ્ત્રીએ આપશે,
માતા આપશે બીજું કોઈ નહીં આપે ત્યારે આપણને કોણ જીવન આપશે? ભાગવતી જીવન કોણ આપશે? સાધુ સિવાય કોઈ નહીં આપી શકે. કોઈ નહીં આપી શકે તો, અને હજી એક સૂત્ર સમજી લઈજો, સાધુ સિવાય કોઈને ભગવાન મળતો નથી, નથી મળતો, નથી મળતો. હા, સત્વ તપ કરો, યોગ સાધો, સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત કરો, બધું જ મળશે. પણ ભગવત તત્વ આ બ્રહ્માંડમાં કોઈને મળ્યું નથી, મળવાનું પણ નથી. સંતના માધ્યમ છે. ધ્રુવજીને કોણ માધ્યમ બન્યું? પ્રહલાદજીને કોણ માધ્યમ બન્યું? કોઈ પણને. પછી ધોળે ભગવે સુધી વસ્તુ છે, ધોળે ભગવે. પણ સાધુના માધ્યમ વિના કોઈ દી જીવને ભગવાન મળતો? જો તરી ગયા સ્વ સંત સમાગમ અવહી પાર ઉતારેંગે, તારેંગે સંત, તારેંગે ભવજળ મૂળત સંત તારેંગે, ત્યારે એ જો, ત્યારે આપણા દિલમાં આ યાદ રહેવું જોઈએ કે આપણે કોઈ સામાન્ય જીવ નથી, સિલેક્ટેડ આત્માઓ છીએ. કોઈને સિલેક્ટ કરેલા છે? મારા વાલાએ સિલેક્ટ કર્યા છે, કારણ કે સંતની ઝોકમાં આપણને મૂક્યા છે. એ સાચા સંતની ઝોકમાં મૂક્યા છે, અને મહારાજે સેટિંગ કર્યું. શ્રદ્ધાવાન શિષ્ય હોય પણ હામે પાછું, મને ખબર છે આ મેદાનમાં અરણી મંથન બહુ થયું. શાસ્ત્રીજી મહારાજ અરણી મંથન કરાવતા, અને અગાઉ બહુ તૈયાર કરે. ભક્તિ પ્રકાશ પુરાણી સમય હોય, બીજા સંતો નાના મોટા હોય, એ અરણીના લાકડાઓ ત્યાગ કરીને એટલા ખોડે, છેલ્લે સંત સ્વામી બધા ભક્તિવલ્લભ સ્વામી હતા, ઊંધી કોહે. પણ એમાં જો ખોડવામાં સેજ નબળું, એક લાકડું સેજ હલતું હોય કે લીલું હોય કે વીક હોય, બે લાકડા બરાબર હોવા જોઈએ, અને બેની વચ્ચેનું લાકડું બરાબર હોવું જોઈએ, અને એ બરાબર સૈડ ક્યો હાલવો જોઈએ, ને એમાંથી અગ્નિ પ્રગટે, ને અગ્નિકુંડમાં પ્રગટે, ને એમાંથી આપણે મહાયજ્ઞો થતા ને, ત્યારે શિષ્ય પણ બરાબર હોવો જોઈએ, ગુરુ બરાબર હોવો જોઈએ. જો એકાદમાં વીકનેસ તો નહીં ચાલે. શિષ્ય કેવો હોવો જોઈએ? તો કે શ્રદ્ધાવાન. કેવો શ્રદ્ધા? મુક્તાનંદ સ્વામીના ત્રણ શબ્દો છે વચનામૃતની અંદર. મહારાજે પૂછ્યો જવાબમાં કે ભગવાનના ગુણ સંતમાં, પણ સંતના ગુણ મોક્ષમાં કેવી રીતે આવે? તો મુક્તાનંદ સ્વામી તો ગુરુમુખી હતા ને, એટલે સ્વામી બોલ્યા, પહેલાં તો ગુરુમાં દેવની બુદ્ધિ હોય. પહેલું જ શબ્દ બોલ્યા મુક્તાનંદ સ્વામી કે ગુરુમાં દેવની બુદ્ધિ. દેવ એટલે ઇન્દ્રાદિક દેવતા ન હાલે, એ તો બધા કાદવમાં હડે વિષયમાં. દેવની બુદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ. દિવ્ય બુદ્ધિ એટલે ગુણાતીત બુદ્ધિ. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. સંતને કોઈ દી મનુષ્ય કે ગુણમય ન સમજાય. તમને હજી એક કહું, કેટલુંક આપણે પૂર્વ સંસ્કારથી પામી શકીએ છીએ, કેટલુંક મહેનતથી પામી શકીએ છીએ, કેટલુંક જોડાવાથી પામી શકીએ છીએ, કેટલુંક થવાથી પામી શકીએ છીએ, કેટલુંક અવ્યક્ત વસ્તુ ભાવનાથી પામી શકીએ છીએ. મહેનતથી પૈસાપાનું પામી શકીએ, તપવ્રત પામી શકીએ, સ્વર્ગાધિક પામી શકીએ છીએ, પણ કેટલું જોડાવાથી મળે? અને જોડાવાથી કેવું મળે? ચાલુ સ્ત્રી રાજાને પરિણિત કેટલી મિલકતની વારસદાર થાય? આ મુકેશ અંબાણીને ક્યારે છોકરા તરીકે જન્મ કેવડો વારસદાર થાય? આ શેને લઈને છે? થવાથી કોકનું થયું અને જોડાઈ, એક ચાંદલો જેવો થયો, રાજની અધિકાર બની જાય. જોડાવાનું ફળ તમે જુઓ. પણ શ્રીજી મહારાજનું ચિંતન વચનામૃતમાં ભાવનાથી કેટલું મળે છે? નિષ્કામી સમજે તો, નિસ્વાદી સમજે તો. આ ભાવનાનું ફળ તમે જુઓ. ખાલી એ સંતને તમે ગુણાતીત સમજો, તમે ગુણાતીત થઈ જાઓ. અને મહારાજે લખ્યું છે, અને એવા સંતને જો કામી સમજે ને પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી, તો કૂતરા જેવો કામી થઈ જાય. આ ભાવનાથી મળે છે. તો સંતમાં કોઈ મનુષ્ય બુદ્ધિ ન કરાય, મૂર્તિમાં કોઈ ધાતુ બુદ્ધિ ન કરાય, અને ગંગાદિક પાણીમાં એસટુઓની બુદ્ધિ ન કરાય. એસટુઓની બુદ્ધિ કહેવાય. તો સંતમાં મનુષ્ય ભાવની બુદ્ધિ ન કરાય કોઈ. એમાં કઈ બુદ્ધિ કરવાની? એમાં બ્રહ્મની બુદ્ધિ લખી છે. મૂર્તિમાં પરબ્રહ્મની બુદ્ધિ, પણ સંતમાં બ્રહ્મની બુદ્ધિ કરવાની. મનુષ્ય ગુણમય બુદ્ધિ નહીં. ગુણમય બુદ્ધિ કરશો તમે, ગુણમાં તમને મળશે. પણ જો નિર્ગુણ બુદ્ધિ કરી તો તમને કેવું મળશે? એ નિર્ગુણ તત્વ તમને પામશે. આમ તો આવા સ્થાન હોય ને એમાં અક્ષરધામની બુદ્ધિ કરવી જોઈએ. સંતો ભક્તોમાં આપણે બ્રહ્મની મુક્તની બુદ્ધિ રાખવી જોઈએ, અને મૂર્તિમાં પરબ્રહ્મની બુદ્ધિ રાખવી જોઈએ. આટલી બુદ્ધિ રાખો તમને એ બધું મળે, અને નકર જેવું તમે રાખો, બુદ્ધિ રાખો, એટલું પ્રમાણે મળે. તમારા ઉપર આધાર છે. સામે શું છે એના કરતાં તમે શું છે. કાલનું કીધું, હરીસમ કેવું મોઢું દેખાય? આપણું જેવું છે એવું. હરીસો ચોખ્ખો છે, એમ સંતનું જીવન ચોખ્ખું છે. તમને શું મળશે સંતમાંથી? તમે જે કલ્પના કરશો, જે કલ્પના કરશો,
પણ સંતત્વ એવું છે, એ પહાડને ખીણ જેવું છે. પહાડને ખીણમાં એવો એંગલ મળતો હોય ને, તમે ઓમ બોલો તો 100 ગણું આવે, મંત્ર બોલો તો 100 ગણું આવે, ગાયડ બોલો તો એંગલ એવું મળે છે. એમ એવા સંતમાં તમે જે ઘાટ કરશો, જે ભાવના કરશો, કેટલું એંગલ એવું મળે છે કે અશુભ ઘાટ કરશો તો 100 ગણું આવશે, અને શુભ ઘાટ કરશો તો, કારણ કે એંગલ એવું ત્યાં મળે છે, ખરેખર એંગલ મળે છે. ત્યારે એમાં મનુષ્ય બુદ્ધિ ન કરાય. એમાં મુક્તાનંદ સ્વામીનો પહેલો શબ્દ, દેવની બુદ્ધિ રાખે. બીજું સ્વામીએ લખ્યું, એના વચનમાં વિશ્વાસ રાખે. અને ત્રીજું સ્વામીએ લખ્યું, એની પ્રમાણે વર્તે, તો એમાં ગુણ, સત્પુરુષના ગુણ એમાં આવે. પણ મહારાજે હા પાડી, પણ મહારાજ કહેલું અમે બીજો ઉત્તર આપીએ. મહારાજ કે સત્પુરુષને વિશે એવી બુદ્ધિ રાખે કે લાખો લોકો એને હાથ જોડે છે તો લેશ માત્ર માન રાખતા નથી, અને હું તો કંઈ સમજતો નથી તોય મારામાંથી આ મારું આવું જાતું નથી. પોતાને ગૌણ માને અને એને અધિક માને તો એમાંથી ગુણો આમાં પ્રવાહિત, પોતે ખાલી પાત્ર બને, અને એ ઉપર ભરેલું પાત્ર ઉપર રાખે તો બકનળીના સિદ્ધાંત પ્રમાણે ઉપરથી નીચે આવે. ત્યારે આપણે બહુ ધન્યભાગ્ય છે, હું તમે બધા, કે ઠાકોરજી આપણને ક્યાં મૂક્યા? એવા સંતોની ઝોકમાં મૂક્યા છે, એવા સંતોની ઝોકમાં મૂક્યા. આપણે કાંઈ બીજું કરવા જેવું નથી, ખાલી એમાં આત્મબુદ્ધિથી જોડાઈ રહેવું છે. પણ કીધું ને કે મુમુક્ષુના ધર્મ શ્રદ્ધાવાન શિષ્ય હોય. શ્રદ્ધાવાન એટલે શું? એક તો શ્રદ્ધા એટલે આસ્થા, કે મને મળ્યા એ સંત બરાબર છે. તમને કેમ લાગે? તમને સંતો મળ્યા બરાબર છે? કેટલા ટકા? આમ ઠીક છે, પણ આમ આ વસ્તુમાં જે 0.25% તમને શંકા પડી. હવે નવસારીમાં આંબા છે, એમાં જોયા કરવું પડે કે ક્યાંય થડમાંથી ઉકેરો નીકળતો નથી ને. એક જ મૂંડો જીવડો અંદર ઘરે એટલે વિઘાયકનો આંબો ઉકાઈ જશે. બોલો, એમ આપણે શંકા પડી એટલે જય સ્વામિનારાયણ, ઝેરનું ટીપું પડી ગયું. ત્યારે આ શ્રદ્ધા એટલે આસ્થા, એ છે એ બરાબર છે. અને બીજા નંબર એના વચનમાં વિશ્વાસ, એ પણ આસ્થા છે. એના વચનમાં વિશ્વાસ, એ પણ આસ્થા છે. તો આવી જે શ્રદ્ધાવાન શિષ્ય હોય, સામે સાચા સંતનો મળે, સંયોગ મળે, અને બે બરાબર છે, પણ બેની વચ્ચે ઉપદેશરૂપી, નહીં ઉપદેશરૂપી ત્રીજું લાકડું, એ જેટલું જોશથી ચાલે ને એટલો અગ્નિ વહેલો પ્રગટે. ક્યારેક ક્યારેક ખેંચીને મૂકી દેતા હોય તો, એક તમે અરણી મંથનનો નાળો પકડીશ, તમે ક્યારેય કેવું જોશથી આ કે ખેંચો, હલો હલો હલો, એટલું જોશથી ચાલે, જેટલું જોશથી ચાલે, પણ બે લાકડા સૂકા હોવા જોઈએ. આને જો શિષ્યમાં સ્વાર છે ને આને બીજો આમાં સ્વાર છે તો નો અગ્નિ લીલાશ ન હોવી જોઈએ. બે સૂકા નિસ્વાર્થી બે હોવા જોઈએ. કે એક ઠેકાણે ગુરુ શિષ્ય તો કે નજીક ઉભા રહ્યો, ફોટો પાડો, એમ ફોટો સાચો નથી કે ગુરુનો હાથ શિષ્યના ખીચામાં હોય, નેચરલ ફોટો છે એ, સમજાઈ ગયું તમને? પણ નિસ્વાર્થે સૂકા લાકડા હોવા જોઈએ, અને જેટલા વેગથી, જે માત્રાથી એ લાકડું ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલવું જોઈએ. પણ એકે લાકડું ઢીલું ન પડવું જોઈએ, એક ઢીલું પડ્યું તો અગ્નિ ન પ્રગટે. ત્યારે તમે અને સંતો જો આટલો યોગ કરીએ છીએ, ત્યારે બધા કરતાં સ્વામીના સંપ્રદાયમાં આપણે આવ્યા, એ આપણા બહુ મોટા આનંદજનના પુણ્ય છે. સ્વામીના સંપ્રદાયમાં રાજકોટ ગુરુકુલની ઝોકમાં આવી ગયા, એ આપણા પૂર્ણ ભાગ છે. ઓલા બહુ મોટા ભાગ છે, પણ આ ઝોકમાં આવી ગયા આપણા પૂર્ણ ભાગ છે, સૌથી પૂર્ણ ભાગ છે. કારણ કે સાચી ઝોક છે આ. આપણી ઝોકમાં કોઈ વસ્તુ ખંડિત નથી થઈ. ઉપાસના બાબતમાં લેશ માત્ર ખંડિત નથી થયા. મંત્ર બાબતમાં બોલો, સ્વામી વખતે જો રસ દીર્ઘે લખાઈ ગઈ હોય ને સ્વામિનારાયણમાં તો ધૂળ કાઢ નાખે. ત્યારે મંત્ર બાબતમાં, તે વચનામૃત જ્ઞાન બાબતમાં, નિષ્કોળાન સ્વામીની કેસેટ પહેલી વહેલી બહાર પડીને ત્યારે વિનોદભાઈ પટેલને પાટડીને ગાવાવાળા હતા, 5-5 વખત ગૌરાવતા, ઢાળમાં ફેર ન પડી જાય ઢાળમાં. ત્યારે બધી પ્રકારની જોગ, આચાર વ્યવહાર સમત્વમાં યોગ ઉચ્ચ સંતોના જીવનમાં તમે જુઓ. બાકી કોઈ આમ ને કોઈ આમ, કોઈ રાગમાં પીડા, કોઈ આમાં પીડા, કોઈ માનમાં પડી ગયા, પણ આપણે સંતોમાં એ જ વારસો છે જી. અમે જ્યારે ભણતા નથી, ગુરુ મહારાજ પાસે ઓફિસ હતી ને થાંભલો હતો, હાંજ પડેલો કોથળો, એનો એ કોથળો હજી અમને દેખાય છે. અને એ વખતે સ્વામી નિષ્કોળાન કાંઈ વાંચતા, અને વિદ્યાર્થીઓ બેલ છૂટેથી વાંચવા જતા,
એ ત્યાગ વૈરાગમાંથી આપણને એ યાદ આવે ને ત્યારે આપણા બધા સંત હરિપ્રસાદ સ્વામી ભંડારી એવડા મોટા હતા, છતાં એ પાટે કોથળા અને મને ખબર તક્યો છે રાખતા કંતનનો કોથળામાં ઓલા પરાળ ભરતું ભરેલું અને એ વાહે રાખી અને બેસતા અને ત્યાં બેસતા હરિલામૃતના પાઠ કરતા. કોઈ પણ સંત તમે જુઓ, હમણાં પાછળ કારમાં મારે મંદિરે જવું હતું ને બે બેઠું અને એ બાયણું મેં આમ ખેંચવાઈ ગયો. મને ખબર આ રૂમમાં હરિપ્રસાદ સ્વામીએ એક મહિના સુધી એક વ્રત કરેલું. હું ભંડારમાં જ હતો, બે શેરડીના હાઠા મૂક્યા હોવાના ચૈત્ર મહિનામાં અને બે હાઠા ખાઈને આખો મહિનો ભજન કરેલું. એકવાર તો એ જ ઓરડામાં હરિપ્રસાદ સ્વામીએ ધાણીનો ડબ્બો એક મૂક્યા હતા, અઠવાડિયે બદલાવને રાખતા ધાણી મૂકી આવી, ધાણી ખાઈને આખો મહિનો ભજન કરેલું. બોલો એ ઓરડો મેં ખોલવા ગયો પણ અંદરથી બંધ હતો. કે મેં કીધું આ ઓરડામાં હરિપ્રસાદ સ્વામી ભજન કરેલું. તમે જો કોઈ પણ બાબતમાં, આપણે જોગી સ્વામીની હરણખળી છે ત્યારે આવી શુદ્ધ પરંપરા આપણને મળી છે. તો ફરી વાર જીવ અને ભગવાન આ વચ્ચે જીવને જગદીશના ગુણ પામવા છે કોનું માધ્યમ, જીવને ભગવાન પામવા છે માધ્યમ કોણ છે, અને આપણને ભાગવત જીવન પ્રાપ્ત કોની પાસે થાય? મોક્ષ તો મારો ઠાકોરજી આપશે હાલો, પણ ભાગવત જીવન તો કોણ આપશે? તમે આવા હારા છો, શેને લઈને હારા છો મગનભાઈ? એ સાધુ શાસ્ત્રીજી મહારાજની પરંપરા સાધુના યોગમાં જો આ સંઘ છૂટો તો આપણે કેવા રહેશું? ભગવાન જાણે બચાવે. ત્યારે સરસ બ્રહ્મસત્રમાં જે બીજો દિવસ ચાલતો હોય, કેટલી મધુર સંતો કથાઓ કરતા હોય, ક્યારેક મહારાજના પ્રાગટ્ય મહોત્સવની કથા કરતા હોય. વડીલ સંતો ભલે અમેરિકાની ધરતી ઉપર હોય, બ્રહ્મસત્ર ઝાંખો જાય જ રહે, લાગે તમને એવું કંઈ? ત્યારે ક્યારેક પ્રેમ માધુરી, ક્યારેક જ્ઞાન, ક્યારેક વૈરાગ, ક્યારેક ભક્તિથી સરસ બ્રહ્મસત્ર જતો હોય. અને આપણા માટે મોટા મોટું ગૌરવ આ વર્ષે 18 સાઇલનું, એક સાથે 35 સંતો અમેરિકાની ધરતી ઉપર હોય, આ પહેલું આપણું ગૌરવ છે. બીજા નંબરે મૂળ સંપ્રદાયમાં સંપ્રદાયના અમેરિકામાં અમદાવાદ દેશ કે વડતાલ ઘણા સ્થાનો છે, પણ મૂળ સંપ્રદાયના સૌથી મોટું સ્થાન દલાસમાં આપણા રાજકોટ ગુરુકુલનું મોટું સ્થાન થયું છે. આપણા માટે બહુ મોટી ગૌરવની ગાથા છે. આપણા માટે 38 એકર, કેટલું આ ખેતર નથી હો માંડી વાવવાનું, અમેરિકાની ધરતી ઉપર 37 એકરમાં આપણું સંકુલ થતું હોય. અને એમાંય પાછું સંતો અને આપણા હરિભક્તોની લાક્ષણિક પૂછું, મેં વિડીયામાં જોયું દર્શન કર્યા ઉત્સવના, 6 રૂમ તો બાળકોને શિક્ષણ આપવા માટે ગુરુકુલની પરંપરા ભેગી રાખી છે. અતિથિઓ માટે તો છે, સંતો માટે વ્યવસ્થા બધી હોલની બધી છે ઉપાસના માટે, પણ નાના બાળકોને આ શિક્ષણ આપવા માટે સંતોના ફોન આવે, સ્વામી અહીંના છોકરાઓ વચનામૃત બોલતા હોય, કીર્તન બોલતા હોય, નૃત્ય કરતા હોય. આ સાધુઓ 12 વર્ષથી આપણે સંતો કાયમ રહે છે, શાંતિ સ્વામી હોય, ભગવત સ્વામી હોય કે મુકુંદ સ્વામી હોય, પણ સાધુઓનો નિરંતર અને બધા કેને અલગ ગીરદારી દિલ લાગે, અમારા ફકીરી છે કેવળ ને કેવળ મહારાજને રેડવા માટે. ત્યારે એ ધરતી ઉપર આપણા અમેરિકાની ધરતી ઉપર 5-5 સંકુલો આપણા થયાનું કારણ શાસ્ત્રી મહારાજનું. મૂળ સંપ્રદાયના સંતોમાં પહેલું પગલું તો શાસ્ત્રી મહારાજનું અમેરિકામાં પીડ્યું છો, અને એ પગલાં આજે પાંગડતા હોય આપણા સંતો દેવપ્રસાદ સ્વામી કે ધીરુભાઈ બાબરિયા હોય, ગુરુ મહારાજના આશીર્વાદ સાથે ત્યાંના સંતો હોય, પણ વિદેશની ધરતી ઉપર આપણા આ સમુદ્ર સત્કીર્તિ કહેવાય, શું કહેવાય? અને ત્યાં સત્સંગ તો એમાં સ્વામીનો રાજીપો બહુ હતો. મને ખબર ચતુર્ભાઈ બાબરિયાને શિક્ષાપત્રી આપી અને ત્યાં ગયા, સ્વામી પણ કંઠી બંધાવી, સ્વામી કેટલી વાતો કરતા, મારો છોકરો પણ બહુ ડાયો નીકળ્યો છે પરંપરા. તો આજુ તમને કહેતો મગનભાઈ બેઠા શેઠિયો છે ને, વચ્ચે ફો મને કહે સ્વામી 11 દિવસની ધૂન છે, આવશો પૂર્ણાવતીમાં? કેટલા એટલે કેટલી કેટલી કલાક? તો કે 24 કલાક. મેં કીધું આ ગુરુકુલ પહેલી વાર સંપ્રદાયમાં આ ગિનિસ બુકમાં નામ, સંપ્રદાયની ગિનિસ બુકમાં તો નામ લખાઈ ગયું કે એક હરિભગત 11 દિવસની નોનસ્ટોપ ફાર્મમાં ધૂન કરતા હોય. પાછા 5-5 જણા નહીં, અમે ગયા તો હવા હો જણા દિવસે તો 150-150 મહિલાઓ સભામાં, એટલે આ ધૂનમાં હોય. અને પાછા પોતે પતિ પત્ની સાથે મળીને રસોઈ કરીને પીસીને જમાડું ભાઈ, આટલા પૈસા મળ્યા પછી આ આપણો અમારો વારસો હરિભક્ત સંતોમાં છે. મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને આમાં એન્ટ્રી પડી છે. આમાં છેલ્લી 1 મિનિટમાં વાત કરી દો, 1.5 મિનિટમાં, કે શિક્ષાપત્રી ભાષ્યશાસ્ત્રી મારા સુધી ભણાવતા, એમાં આવે છે આખ્યાન વૃંદાવન વિહાર અંતમ, વૃંદાવનમાં ભગવાન વિહાર કરે છે, અને એમાં સતાનંદ સ્વામી આખ્યાન લખ્યું. લક્ષ્મીજીએ 12,000 વર્ષ તપ કર્યું અને ભગવાન ખુશખુશાલ થઈ ગયો, દેવી માગો માગો. ત્યારે લક્ષ્મીજી કે વૃંદાવનના નેહડામાં ગોપી તરીકે મને પ્રવેશ આપો, જન્મ આપો.
ભગવાન હું ધોકા લઈ ગયા, વાતાવરણ ગમગીન થઈ ગયું. ભગવાન કે દેવી 12,000 વર્ષના તપથી વૃંદાવનના નેહડામાં ગોપી તરીકે પ્રવેશ ન મળે. છેવટે બીજું માગો તો કે તમારા સ્વરૂપમાં નિવાસ આપો. ભગવાન કે એમાં મળી જાય, અને છાતીમાં લક્ષ્મીજીને નિવાસ આપો. બાકી વૃંદાવનના નેહડામાં, સમજી ગયું તમને હવે, આ ગુરુકુલના નેહડામાં એમને આપણને પ્રવેશ નથી મળ્યો. એ પ્રવેશ બહુ મોંઘો છે, પણ જોજો એ મોંઘી વસ્તુ દુર્લભ, અગમવહ અમોઘ, દુર્લભ મળ્યું છે, પણ જો ભૂલાઈ ન જાય અને આમાં ક્યાંક બીજું બિંદુ ન પહેરી જાય એના માટે નિષ્ઠાવાન થઈને નેહડો પકડી રાખજો ગુરુકુલનો, આ સંતોનો, અને આપણી ઉપાસના. આપણે રાજકોટ ગુરુકુળ પરિવાર અબાધિત રીતે આ ભાગવત ધર્મને જ્યારે પૃથ્વી ઉપર પ્રવાહિત કરે છે. અમે સંતો વચ્ચે બેઠા અંદર કહેતા કે હવે મહારાજની ઈચ્છા છે કે રાજકોટ ગુરુકુલના સંતો ભક્તોનું કાંડું પકડી અને શુદ્ધ ઉપાસના પૃથ્વી ઉપર પ્રવર્તવા માટે આનું કાંડું પકડી રહ્યા શ્રીજી મહારાજ. હવે ત્યારે એવી જોકમાં આપણે છે તો નિષ્ઠાવાન થઈને રહીએ. સહજાનંદ સ્વામી મહારાજની